સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે કોરોનાની સ્થિતિને કારણે ઘણા દિવસથી આરટીઓ કચેરી બંધ હતી, જે આજથી ફરી ધમધમશે. રાજ્યભરની તમામ આરટીઓ કચેરી આજથી ધમધમશે. બે માસથી જ્યારે આ કચેરીઓ બંધ હતી ત્યારે રાજકોટમાં આજથી આ કચેરીઓ શરૂ કરવામાં આવશે. અરજદારો માટે પણ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અરજદારો અપોઇન્ટમેન્ટ લઈને પોતાની કામગીરી કરી શકશે. કહી શકાય બે માસથી આ કચેરીઓને બંધ રાખવામાં આવી હતી. અરજદારો માટે વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવશે. આંગે વધુ વિગત સાથે ફોન લાઇન પર અમારા સંવાદદાતા સુજય જોડાઈ ગયા છે. જે સુજય, હું આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, આરટીઓ કચેરી ખુલવા પામી છે આજ રોજ, તો શું છે આંગે વધુ જાણકારી? જી ચોક્કસથી કહી શકાય. જે સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, અત્યારે જ કહી શકાય જ્યાં એવી જગ્યા છે કે જ્યાં લોકો વધુ પ્રમાણમાં ઉમટતા હોય તેને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં બંધ કરવામાં આવ્યું હતું. તે પૈકીની જે કહી શકાય આરટીઓ, જ્યાં અરજદારો છે તે મોટી સંખ્યામાં લાયસન્સ સહિતની જે વાહનની અલગ અલગ કાર્યવાહી છે તે કરવા માટે આવતા હોય છે, ત્યારે આજથી કહી શકાય સરકાર દ્વારા રાજ્યભરની તમામ આરટીઓ કચેરી છે તેને ખોલવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ આરટીઓ કચેરી છે તે અત્યારે સવારના જે સમય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સમય રાબેતા મુજબ ખુલી ગયો છે. જે આરટીઓના જે મુખ્ય અધિકારી છે તે સહિતના જે ઇન્સ્પેક્ટરો છે, તમામ કર્મચારી અધિકારીઓ છે, તેઓ હાલ કહી શકાય જે આરટીઓ ઓફિસ છે ત્યાં પહોંચી ગયા છે અને તમામને સૂચન પણ જે નિયમો છે તેનું આપવામાં આવ્યું છે. ખાસ જે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આરટીઓ કચેરી ખાતે જે અરજદારો છે તે કેવા અરજદારો અહીંયા આવવાનું રહેશે. જે આરટીઓ દ્વારા કહી શકાય જે નોટિસ બોર્ડ છે ત્યાં 8 જેટલી સુવિધાઓ છે અલગ અલગ. કહી શકાય કે રાજકોટમાં રાજ્યભરની આરટીઓ કચેરી આજથી શરૂ થવાની છે. તમામ અધિકારીઓ અત્યારે સવારના સમયે પોતાના રોજિંદા જીવન મુજબ ઓફિસે આવી ચૂક્યા છે, પરંતુ તંત્ર દ્વારા પણ જો આ કચેરીમાં લોકો એકત્ર તો થશે જ, પરંતુ આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, આ સાથે સેનિટાઇઝિંગની તમામ પ્રકારની પ્રક્રિયાનું ધ્યાન રાખવામાં આવશે. રાજ્યભરથી કહી શકાય છેલ્લા ઘણા દિવસોથી વેપાર ધંધા રોજગાર બંધ જોવા મળી રહ્યા હતા, આરટીઓ કચેરી પણ બંધ જોવા મળી હતી. એક પ્રમાણે લોકોને કહી શકાય કે તંત્ર તરફથી પણ હવે ગાઈડલાઇન્સ જે આપે તે પ્રમાણે પાલન કરવાનું રહેશે. આગળ વધુ માહિતી સાથે સંવાદદાતા સુજય અમારી સાથે જોડાયા હતા. તો સુજય, હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે તંત્ર અત્યારે જે નવા પ્રકારની કયા પ્રકારની ગાઈડલાઇન્સ જાહેર કરશે અને લોકો જો આરટીઓ કચેરી આવશે તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, કે આજે માસ્ક પહેરવાની તમામ જે કામગીરી છે એ પ્રમાણે તંત્ર છે કયા પ્રકારના પગલાં રહેશે અને તંત્ર દ્વારા અત્યારે કયા પ્રકારની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, શું છે આગળ વધુ વિગત? કહી શકાય જે આરટીઓ ખાતે જે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈને જે અરજદારો પ્રવેશે છે તેના માટે કહી શકાય આરટીઓ દ્વારા પહેલેથી જ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્રશ્યો છે જે આરટીઓનો જે ગેટ છે તે એક દરવાજો જ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જે અરજદાર છે તે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને અંદર પ્રવેશશે, તેની સાથે જ તેમને સેનિટાઈઝ જે હાથે હેન્ડ સેનિટાઈઝ આપવામાં આવશે. આ ઉપરાંત કહી શકાય થર્મલ ગનથી પણ તેમને ટેમ્પરેચર પણ માપવામાં આવશે. આ ઉપરાંત એક અરજદાર જે પોતાની કાર્યવાહી પૂર્ણ કરીને જ્યારે બહાર નીકળશે ત્યારબાદ જ જે કચેરી છે જ્યાં કાર્યવાહી કરવાની છે ત્યાં બીજા અરજદારને પ્રવેશ આપવામાં આવશે. સાથે સાથે વાત કરવામાં આવે તો જે અરજદારો છે, ખાસ ઉનાળાનો સમય છે એટલે ઉનાળા દરમિયાન જે અરજદારો અહીંયા કતારમાં ઊભા હોય છે તેના માટે પાણીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ મંડપ પણ નાખવામાં આવે છે. જે કર્મચારીઓ છે તેને પૂરતા પ્રમાણમાં કહી શકાય જે સરકારના નિયમો છે તેનું પણ પાલન કરવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે. સાથે સાથે વાત કરવામાં આવે તો જે આ મંડપ પણ જે આરટીઓ કચેરી દ્વારા નાખવામાં આવે છે, જે અરજદારો છે તે સોશિયલ ડિસ્ટન્સ સાથે કહી શકાય આ મંડપ નીચે છાંયડામાં ઊભા રહી શકે. સાથે સાથે તમામ જગ્યાએ કહી શકાય જ્યાંથી આરટીઓનો પ્રવેશ દ્વાર છે ત્યાંથી લઈને જે અંદર કાર્યવાહી કરવા જવાનું છે ત્યાં સુધી કહી શકાય સોશિયલ ડિસ્ટન્સમાં છે. જે 3-3 મીટરનું અંતર છે તેના જે રાઉન્ડ પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યા છે. કહી શકાય 2 માસ પછી જ્યારે આરટીઓ કચેરી આજે ધમધમી રહી છે, ખુલવા જઈ રહી છે, ત્યારે કહી શકાય જે અરજદારો અહીંયા પહોંચનારા છે તેને કોરોનાને લઈને તમામ પ્રકારની કહી શકાય સાવચેતી રાખવામાં આવે તે માટે આરટીઓ દ્વારા તમામ પ્રકારની કહી શકાય વ્યવસ્થા હાલ પૂર્ણ કરવામાં આવી છે. સાથે સાથે જે રાજકોટ સહિતની જે જિલ્લાની જે રાજકોટ મહાનગરપાલિકા એટલે કે મહાનગરપાલિકા જે વિસ્તાર છે તેમાં આરટીઓ કચેરી છે તેઓ શનિવાર અને રવિવારના દિવસે પણ સવારના 9 થી કહી શકાય સાંજના 6 સુધી ધમધમ તે પ્રકારનો પણ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જી જી બિલકુલ સુજય. આ ઉપરાંત હું એ પણ જાણવા માંગીશ આપની પાસેથી કે અમુક પ્રકારે કહી શકાય કે ત્યાં ફિઝિકલી જવાને બદલે જો જરૂર ના હોય તો અમુક ડોક્યુમેન્ટ્સની પ્રક્રિયા છે ઓનલાઈન પણ થઈ શકતી હોય છે, તો ઓનલાઈન પ્રક્રિયા માટે તંત્રે કયા પ્રકારની જે કામગીરી કરી છે, ઓનલાઈન કહી શકાય જે પ્રક્રિયા ચાલતી હોય છે તેના માટે તંત્ર શું કરી રહ્યું છે અત્યારે?
ચોક્કસથી કહી શકાય આરટીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કહી શકાય જે કામગીરી છે, સેવાઓ છે તે ઓનલાઈન કરવામાં આવી છે. ફેસલેસ જેને સેવા કહેવામાં આવે છે, પરંતુ જે ફેસલેસ સિવાયની જે સેવાઓ છે તેનું ચોક્કસથી નોટિસ બોર્ડ ઉપર જ તેમનું કહી શકાય લિસ્ટ મારવામાં આવ્યું છે. કઈ કઈ સેવાઓ ફેસલેસ વગરની છે, એટલે નોન ફેસલેસ સેવાઓ છે તેનું યાદી પણ મૂકવામાં આવે છે. પરંતુ જ્યારે જ્યારે કહી શકાય જે ફેસલેસ સેવાઓ છે, જેમ કે લર્નિંગ લાયસન્સની અપોઇન્ટમેન્ટ લેવી છે, રિન્યૂ કરાવવાનું છે, ડુપ્લિકેટ આરસી બુકની વાત છે, આવી અલગ અલગ પ્રકારની કહી શકાય સેવાઓ છે તે ફેસલેસ સેવાઓ છે. તેના માટે અરજદારે કોઈ પણ પ્રકારે કહી શકાય ફિઝિકલી અહીંયા આરટીઓ આવવાનું નથી, માત્ર ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવાની છે. ઓનલાઈન તમામ પ્રકારની જે નિયમ પ્રમાણેના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે કરતાની સાથે જ કહી શકાય તેમનું જે કામ છે તે પૂર્ણ કરવામાં આવશે. એટલે જે એમ પરિવહન વેબસાઇટ છે તેની ઉપર જ અલગ અલગ પ્રકારની સરકાર દ્વારા કહી શકાય ફેસલેસ સેવાઓ છે તે મૂકવામાં આવી છે. જે ફેસલેસ સેવાઓ નથી તેના માટે જ નોન ફેસલેસ સેવા માટે જ અરજદાર છે તેઓએ આરટીઓ ખાતે આવવાનું છે. અને આરટીઓનો જે નિયમ છે ને જે તે વિભાગ છે તેમાં કાર્યવાહી કરવાની છે. ખાસ કરીને કહી શકાય જે ડ્રાઇવિંગ લાયસન્સની ફિઝિકલ ટેસ્ટ, એટલે જે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ હોય છે તેના માટે અરજદારે આવવાનું રહેશે. પછી જે ડ્રાઇવિંગ લાયસન્સના અંદર કોઈ એવા સુધારા વધારા કરવાના હોય છે, પછી અન્ય દેશમાંથી આવતા લોકો માટે જે લાયસન્સ ઇસ્યુ કરવાનું હોય છે, આવી અલગ અલગ પ્રકારની કહી શકાય સેવાઓ છે તેના માટે જ અરજદારે રૂબરૂ આરટીઓ ખાતે આવવાનું છે. આ ઉપરાંત જે વાહનની નોંધણી કરવાની હોય છે તેના માટે જ અરજદારે કહી શકાય હાલ આરટીઓ કચેરી આવવાની જરૂર પડશે. પરંતુ જે નોન ફેસલેસ સેવાઓ છે તેના માટે જ અરજદારોએ આવવાનું છે. જે ફેસલેસ સેવા છે તેના માટે આરટીઓ કચેરીએ કોઈ પણ અરજદારે ન આવવા માટે આરટીઓના અધિકારીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. જી વ્યવસ્થા કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ આવે ત્યાં અને જો માસ્ક ન પહેર્યું હોય તો કયા પ્રકારની દંડની છે જોગવાઈ કરવામાં આવી છે, શું કહેશો આપ? ચોક્કસથી કહી શકાય આરટીઓ ખાતે જે અરજદારો આવતા હોય છે તેમને માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત જે અરજદારો આવે છે તેને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જો માસ્ક તો ફરજિયાત છે, આ ઉપરાંત અરજદારો આવે છે તેને હેન્ડ સેનિટાઈઝર પણ કરવામાં આવે છે. એટલે ક્યાંકને ક્યાંક જે જમ્સ હોય છે તેને મારવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે વાત કરવામાં આવે તો જો જે સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં જે માસ્ક અંગેનું જે જાહેરનામું બહાર પાડવામાં છે, ફરજિયાત માસ્ક એટલે કે માસ્ક ન પહેરે તો તેના માટે 200 રૂપિયાનો દંડ, તે નિયમ પણ અહીંયા આરટીઓ ખાતે લાગુ કરવામાં આવ્યું છે. જે વ્યક્તિએ માસ્ક પહેર્યું હશે તેને જ આરટીઓની અંદર પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત બીમાર વ્યક્તિઓ હશે તેને પણ ક્યાંક ને ક્યાંક આરટીઓની અંદર પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈ પણ બીમાર વ્યક્તિ છે તેઓ આરટીઓની અંદર પ્રવેશ નહીં કરી શકે. સાથે સાથે વાત કરવામાં આવે તો જે પણ અરજદારો છે તેઓ સોશિયલ ડિસ્ટન્સના જે નિયમો છે તેનું પાલન કરશે તો જ તેમની જે સુવિધા છે લાભ લેવા માટે આવ્યા છે તે લાભ આપવામાં આવશે. જી બિલકુલ સુજય, આ તમામ પ્રકારની વિગત સાથે આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો કહી શકાય આજ રોજ રાજ્યભરની તમામ આરટીઓ કચેરી ફરીથી ધમધમતી થશે. આશરે 2 મહિના પછી આ કચેરીઓ ખુલવા પામી છે. તંત્ર પણ આ અંગે છે વધુ ચુસ્ત પ્રકારના નિયમોનું પાલન કરશે. આ ઉપરાંત લોકો પણ ક્યાંક ને ક્યાંક સમજે એ હવે જરૂરી રહેશે. વિવિધ વ્યવસ્થા કરશે, અરજદારો અપોઇન્ટમેન્ટ લઈને કચેરીએ પણ આવી જશે. આ ઉપરાંત જો અમુક પ્રક્રિયા ઓનલાઈન પણ કરવામાં આવશે, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સનું કહી શકાય કે જે નોંધણી કરાવવાની હોય છે તે માટેની પ્રક્રિયા ઓનલાઈન પણ કરાવી શકાશે.